हेलो स्टूडेंट्स, विषय रसायन विज्ञान, प्रकरण नंबर 4, रासायणिक बंधन अने आणविय रचना। तो स्टूडेंट्स, आपणे गया वीडियो लेक्चर में जुदा जुदा प्रकारना जे अणुओ हता तेमना लुईस बिंदु रचना विषे माहिती मेळवी हती। हवे स्टूडेंट्स, आजनो आपणो नवो टॉपिक छे नियमनिष्ठ भार, जेने इंग्लिशमां फॉर्मल चार्ज तरीके ओळखवामां आवे छे। तो स्टूडेंट्स जुओ, बहुपरमाणवीय अणुओ होय बराबर, एटले के घणा बधा प्रकारना परमाणुओ जोड़ाईने अणु बनेलो होय, तो तेमां शुं होय छे? तो के बहुपरमाणवीय अणु जे होय छे तेमां जे केन्द्रनो परमाणु होय स्टूडेंट, ते घणा बधा प्रकारना जुदा जुदा परमाणुओ साथे जोड़ायेलो होय छे। हवे अहींया केन्द्रीय परमाणु जुदा जुदा प्रकारना परमाणुओ साथे जोड़ायेलो होय, एटले तेमनी वच्चेनो जे रासायणिक बंध होय छे ते पण केवा होय छे? जुदा जुदा प्रकारना होय छे। हवे बहुपरमाणवीय अणुमां जे आ जुदा जुदा प्रकारना परमाणुओ छे તે પરમાણુઓનો પોતાનો વ્યક્તિગત વીજભાર પણ હોય છે। હવે જ્યારે તમારે બહુપરમાણ્વીય અણુમાં રહેલા જે જુદા જુદા પરમાણુઓ છે તે પરમાણુઓનો વ્યક્તિગત કાલ્પનિક વીજભાર તમારે જાણવો હોય, તો તેની માટે આપણે નિયમનિષ્ઠ ભાર શોધવો પડે, એટલે કે ફોર્મલ ચાર્જ શોધવો પડે। એટલે જુઓ, આયન ઉપર આપેલો કાલ્પનિક ભાર જે સમગ્ર આયન ઉપર સરખી રીતે વહેંચાયેલો હોય છે, તેમજ નિયમનિષ્ઠ ભાર એ શાના માટે ઉપયોગી છે? તો મેં તમને સ્ટુડન્ટ્સ બતાવ્યું હતું કે એક જ અણુના જુદા જુદા પ્રકારના લુઈસ બંધારણ હતા, જેવી રીતે કે આપણે જોયું હતું ઓઝોન, તો એમાં બે પ્રકારના લુઈસ બંધારણ હતા। તો નિયમનિષ્ઠ ભાર જે છે એ અણુઓની શક્ય લુઈસ ગોઠવણીમાંથી, બરાબર છે, આપણે અણુઓની જે જુદા જુદા પ્રકારની શક્ય લુઈસ ગોઠવણી થાય છે તેમાંથી સૌથી ઓછી ઊર્જા ધરાવતા રચનાની, એટલે કે જે બંધારણ સૌથી ઓછી ઊર્જા ધરાવતો હોય તેની પસંદગી કરવામાં મદદરૂપ થાય છે। ઓકે, એટલે નિયમનિષ્ઠ ભારનો ક્યાં ઉપયોગી થાય છે? તો કે જે એક જ અણુ હોય અને તેમની જે લુઈસ ગોઠવણી હોય એ જુદા જુદા પ્રકારની હોય, તો એમાંથી જે ગોઠવણીમાં સૌથી ઓછી ઊર્જા ધરાવતી રચના હોય તેની પસંદગી કરવામાં આપણને નિયમનિષ્ઠ ભાર ઉપયોગી થાય છે। હવે સ્ટુડન્ટ, આપણે ફોર્મલ ચાર્જ શોધવો છે, એટલે કે નિયમનિષ્ઠ ભાર આપણે શોધવો છે। તો એ કેવી રીતે શોધી શકાય? તો એની માટેનું એક સૂત્ર આપવામાં આવ્યું છે। તો જુઓ કે લુઈસ રચનામાં પરમાણુ પરનો ફોર્મલ ભાર, એટલે કે લુઈસ રચના, આપણે કોઈ પણ અણુ હોય પહેલાં તો આપણને એની લુઈસ રચના ખબર હોવી જોઈએ। ઓકે, તો જુઓ સ્ટુડન્ટ, આના ઉપરથી શું કહી શકું કે જે લુઈસ રચના છે એના દ્વારા આપણે તે અણુમાં રહેલા જે પરમાણુઓ છે તેનો વ્યક્તિગત ફોર્મલ ચાર્જ શોધી શકતા નથી। લુઈસ રચના, લુઈસ સૂત્ર ઉપરથી આપણને એ ખબર પડતી નથી, પણ લુઈસ સૂત્રનો આપણે ઉપયોગ ફોર્મલ ચાર્જ શોધવા માટે કરી શકીએ છીએ। કેવી રીતે? તો કોઈ અણુ હોય તો તે અણુની પહેલાં તો આપણને લુઈસ રચના ખબર હોવી જોઈએ, બરાબર છે। હવે એમાં જુઓ કે બીજું શું, તો કે મુક્ત પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, જે મુક્ત પરમાણુ હોય તે પરમાણુની સંયોજકતા કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે તે ખબર હોવી જોઈએ। અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, જે પરમાણુ કે અણુ છે એમાં જે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનમાંથી જે ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ઉપયોગી થતા નથી તે ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા માઇનસ 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, તેમજ પરમાણુ કે અણુમાં જે અણુમાં જે જુદા જુદા પરમાણુઓ છે બરાબર, એ જે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંધ દ્વારા જોડાયેલા છે
बराबर छे। एटले जे इलेक्ट्रॉन आपणने बंध बनावामां उपयोगी थाय तेने आपणे शुं कहीए, बंधकारक इलेक्ट्रॉन। तो ए बंधकारक इलेक्ट्रॉनની कुल संख्या आपणने खबर होवी જોઈએ। તો એનું સૂત્ર શું થાય કે જુઓ, ફોર્મલ નિયમનિષ્ઠ ભાર એટલે એને ઇંગ્લિશમાં કહેવાય ફોર્મલ ચાર્જ, બરાબર મુક્ત પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા માઇનસ 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા। ઓકે, હવે સ્ટુડન્ટ આ જે સૂત્ર છે એને આપણે ઇંગ્લિશમાં શોર્ટમાં લખવું હોય તો કેવી રીતે લખાય? તો જુઓ, ફોર્મલ ચાર્જ, બરાબર ફોર્મલ ચાર્જ એટલે FC, બરાબર મુક્ત પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યાને ઇંગ્લિશમાં વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે। તો વેલેન્સ ઇલેક્ટ્રોનનો V માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, એને ઇંગ્લિશમાં લોન પેર ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે, એટલે માઇનસ L માઇનસ 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા એટલે કે બોન્ડિંગ શેર્ડ ઇલેક્ટ્રોન, બરાબર તો એની માટે લખાશે S। ઓકે, તો હવે અહીંયા જુઓ, આપણે ઉદાહરણ દ્વારા સમજીએ નિયમનિષ્ઠ ભાર। તો જુઓ સ્ટુડન્ટ, આ શું છે? તો કે ઓઝોન જે છે એ ઓઝોનની લુઈસ રચના છે। એમાં આપણે જોયું હતું કે બે ઓક્સિજન પરમાણુ પહેલાં બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને દ્વિબંધ બનાવે છે, અને અહીંયા આ બે ઓક્સિજન પરમાણુઓની વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવામાં આવે છે, એટલે એમની વચ્ચે એક સંવર્ગ સહસંયોજક બંધની રચના થતી હોય છે, બરાબર છે। હવે અહીંયા જુઓ, સૌથી પહેલાં શું કરવાનું? તો કે ત્રણે ઓક્સિજન પરમાણુઓને આપણે પહેલાં 1, 2, 3 ક્રમ આપવાના, બરાબર। તો લખો અહીંયા કે પરમાણુઓને એક બે ત્રણ ક્રમ આપેલ છે। તો પહેલાં હું ક્રમ આપી દઉં ત્રણેય ઓક્સિજન પરમાણુને, આ એક વચ્ચેના ઓક્સિજન પરમાણુને 1, બીજા નંબરના ઓક્સિજન પરમાણુને 2 અને ત્રીજા નંબરના ઓક્સિજન પરમાણુને 3। પહેલાં આપણે 1 પરમાણુઓને ક્રમ આપવાના। હવે અહીંયા જુઓ કે આ ત્રણેય ઓક્સિજન પરમાણુઓનો આપણે વારા ઉપરથી નિયમનિષ્ઠ ભાર એટલે કે ફોર્મલ ચાર્જ શોધીએ। પહેલાં આપણે પહેલા ઓક્સિજન પરમાણુનો ફોર્મલ ચાર્જ શોધીએ। તો આપણે આ રીતે લખવાનું સ્ટુડન્ટ, આપણે આ શોર્ટમાં જે સૂત્ર લખ્યું છે એનો જ યુઝ કરીશું, બરાબર। તમારે આ મોડે કરી દેવાનું, તમે આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ આ સૂત્ર ઘણો જ લાંબુ છે એટલે આપણે એને શોર્ટમાં આ રીતે લખી શકીએ। તો જુઓ, પહેલા ઓક્સિજન પરમાણુનો નિયમનિષ્ઠ ભાર એટલે કે ફોર્મલ ચાર્જ આવી રીતે લખાય, FC બરાબર, જો સૂત્ર શું છે, મુક્ત પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા એટલે કે વેલેન્સ ઇલેક્ટ્રોન V માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા એટલે કે લોન પેર ઇલેક્ટ્રોન માઇનસ 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા એટલે કે બોન્ડિંગ શેર્ડ ઇલેક્ટ્રોન। આ રીતે આપણે સૂત્ર લખી શકીએ છીએ શોર્ટમાં, જેથી તમને દાખલા ગણવામાં ઇઝી પડે। હવે અહીંયા જુઓ કે વેલેન્સ ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, હવે આ પહેલો ઓક્સિજન પરમાણુ છે એ મુક્ત અવસ્થામાં હોય તો તેની સંયોજકતા કક્ષામાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા લખવાની। તો તમે જાણો છો કે ઓક્સિજનની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય સ્ટુડન્ટ? 6 ઇલેક્ટ્રોન હોય। કેટલા ઇલેક્ટ્રોન હોય સ્ટુડન્ટ? 6 ઇલેક્ટ્રોન હોય। માઇનસ હવે અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, હવે આ ઓક્સિજન પરમાણુ છે એમાં સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે। ઓકે, એમાંથી અહીંયા તમે જોઈ શકો છો કે 2 ઇલેક્ટ્રોન અને અહીંયા
શું થાય છે, બંધ બનાવવામાં ઉપયોગી થાય છે. જે ઇલેક્ટ્રોન આ રીતે આપેલા હોય એને શું કહેવાય, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, કે આ જે બે ઇલેક્ટ્રોન છે એ બંધ બનાવવામાં ઉપયોગી થતા નથી. તો કીધું છે અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા લખો, તો અહીંયા આવશે -2. હવે 1/2 સ્ટુડન્ટ એવા ને એવા. ઓકે ચલો, હવે શું કીધું છે કે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે બંધ બનાવવામાં આ ઓક્સિજનના કેટલા ઇલેક્ટ્રોન યુઝ થયા છે, તો આ 2 બરાબર, 2, 2, 4 અને આ 2, 6. સ્ટુડન્ટ્સ તમને એવું થશે કે 6 સંયોજકતા ઇલેક્ટ્રોન છે, એમાંથી આ 2 અબંધકારક ઇલેક્ટ્રોન છે, તો બંધકારક ઇલેક્ટ્રોન 6 કેવી રીતે? તો એક વસ્તુ કહું સ્ટુડન્ટ, કે આપણે જે બહુપરમાણ્વીય અણુઓ છે બરાબર, એ બહુપરમાણ્વીય અણુઓ જુદા જુદા પરમાણુઓ જોડાઈને બનાવે છે. તો તમે જ્યારે આ રીતનું સ્ટ્રક્ચર જોશો ત્યારે તેમાં બંધકારક ઇલેક્ટ્રોન એટલે તમે શું ગણો કે આ 2 ઓક્સિજન પરમાણુઓ છે એ 2-2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંધ બનાવે. પરંતુ સ્ટુડન્ટ, જ્યારે તમે નિયમનિષ્ઠ ભાર એટલે કે વ્યક્તિગત પરમાણુનો ફોર્મલ ચાર્જ શોધો, એ કોન્સેપ્ટમાં જે સૂત્રમાં તમને બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી છે તે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, અને જ્યારે તમે લુઇસ બિંદુ રચના લખો એ સમયે આપણે જે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કહીએ એમાં ડિફરન્સ આવશે. ઓકે, અહીંયા તમારે કયા કન્સિડર કરવાના, બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ કન્સિડર કરવાની, તો કે જે બંધ બનેલા દેખાય એની સંખ્યા તમારે કન્સિડર કરી લેવાની. પછી તમારે લુઇસ બિંદુ રચનાવાળો કોન્સેપ્ટ અહીંયા નાખવાનો નથી. એટલે નિયમનિષ્ઠ ભારવાળા સૂત્રમાં જે વસ્તુ તમને બિંદુ રચનામાં દેખાતી હોય એ જ વસ્તુ અહીંયા લખી દેવાની છે. હવે અહીંયા જુઓ શું થશે, તો કે 2, 3, 6. ઓકે, તો જો 6 માઇનસ 3×1 એટલે 6 − 2 − 3 બરાબર, તો આન્સર શું આવશે, 6 − 5 એટલે કે +1. ખબર પડી? એટલે કે પહેલા ઓક્સિજન પરમાણુ જે છે એ પહેલા ઓક્સિજન પરમાણુનો ફોર્મલ ચાર્જ, એનો વ્યક્તિગત ભાર શું છે, +1 છે. ઓકે, હવે આપણે બીજા ઓક્સિજન પરમાણુનું જોઈએ. સ્ટુડન્ટ્સ, આ આયન ઉપર આવેલો કાલ્પનિક ભાર છે. હવે બીજા ઓક્સિજન પરમાણુનું તમે ફોર્મલ ચાર્જ શોધો, તો એમાં બી શું આવશે, વેલેન્સ ઇલેક્ટ્રોન માઇનસ લોન પેર ઇલેક્ટ્રોન માઇનસ 1/2 બોન્ડિંગ શેર ઇલેક્ટ્રોન. ચલો, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા બીજા ઓક્સિજન પરમાણુ મુક્ત ઓક્સિજન પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, તો તમે અહીંયા જે દેખાય ને એ જ લખવાનું સ્ટુડન્ટ. અહીંયા તમારે લુઇસ બિંદુ રચનાના કોન્સેપ્ટ કે જે સ્ટેપ છે, જે તબક્કાઓ છે એનો અહીંયા અપ્લાય કરવાનો નથી. ઓકે ચલો, કેટલા લોન પેર ઇલેક્ટ્રોન છે એટલે અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, તો જે બંધ બનાવવામાં ઉપયોગી નથી થતા તેવા ઇલેક્ટ્રોન ગણીએ, 1, 2, 3 અને 4. તો આ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ 1/2. ઓકે, હવે બંધ બનાવવામાં ઉપયોગી થયા હોય તેવા ઇલેક્ટ્રોનની સંખ્યા, તો જો આ બીજો ઓક્સિજન પરમાણુ છે એના કેટલા બંધ બનાવવામાં ઉપયોગી થયા છે, તો આ 2, કારણ કે 2 ઇલેક્ટ્રોન જોડાઈને 1 બંધ બને. અહીંયા તમને 2 બંધ દેખાય છે, તો 2 અને 2, 4 ઇલેક્ટ્રોન. ઓકે, તો જો 2, 2, 4 6 − 4 − 2 એટલે 6 − 6, આન્સર શું આવશે સ્ટુડન્ટ, 0. એટલે બીજો ઓક્સિજન જે પરમાણુ છે એનો ફોર્મલ ચાર્જ શું છે, 0 છે, એના ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. હવે ત્રીજા ઓક્સિજન પરમાણુની વાત કરીએ સ્ટુડન્ટ, તો ત્રીજા ઓક્સિજન પરમાણુનો ફોર્મલ ચાર્જ, તો સંયોજકતા મુક્ત પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, હવે અહીંયા જુઓ
चलो संयोजकता इलेक्ट्रॉन की संख्या मुक्त अवस्था में शू आवशे त्रीजो ऑक्सीजन परमाणु तो छ आवशे। चलो अबंधकारक इलेक्ट्रॉन की संख्या, चलो केटला इलेक्ट्रॉन तमने एवा देखाय छे कि जे बंध बनावता नथी तो एक बे त्रण चार पांच अने छ, तो अहीं आवशे छ आंसर। माइनस वन बाय टू, बंध बनावामां केटला इलेक्ट्रॉन यूज थया छे, एक बंध बनावामां बे इलेक्ट्रॉन, अहीं एक ज बंध बनावे छे एटले अहीं आवशे बे, बराबर छे। हवे अहीं जो स्टूडेंट के अहीं आंसर शू आवशे तो बे बे उड़ी जशे, ओके। तो हवे शू थशे, छ माइनस छ माइनस वन, छ माइनस सेवन, एटले आ ऑक्सीजन ऊपर नो फॉर्मल चार्ज केटलो आवशे, माइनस वन। तो हवे तमे अहीं जोई शको छो स्टूडेंट के ओझोन अणु छे जे त्रण ऑक्सीजन परमाणुओथी जोड़ायेलो छे, एमां जे व्यक्तिगत ऑक्सीजन परमाणुनो आपणे फॉर्मल चार्ज शोध्यो तो केवो आवे छे, जो आनो प्लस वन, आ ऑक्सीजन परमाणुनो झीरो अने आ ऑक्सीजन परमाणुनो माइनस वन फॉर्मल चार्ज आवे छे, ओके। હવે આપણે આ જ વસ્તુ બીજા ઉદાહરણ દ્વારા સલ્ફર ડાયોક્સાઇડ જે છે એ સલ્ફર ડાયોક્સાઇડમાં આવેલા જે પરમાણુઓ છે કયા કયા પરમાણુઓ છે, તો સલ્ફર પરમાણુ અને બે ઓક્સિજન પરમાણુ, તો તે ત્રણેયના વ્યક્તિગત ફોર્મલ ચાર્જ એટલે કે નિયમનિષ્ઠ ભાર આપણે શોધવાનો છે। પહેલાં તો આપણે એની લખીએ લુઈસ બિંદુ રચના સલ્ફર ડાયોક્સાઇડની। તો જુઓ અહીંયા આ સલ્ફર જે છે એ બે ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલો છે, એમાં એક ઓક્સિજન સાથે તે દ્વિબંધની રચના કરે છે અને બીજા ઓક્સિજન સાથે તે એક બંધથી જોડાયેલો છે, ઓકે। હવે અહીંયા જો સલ્ફર જે છે એનો સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા આવશે સલ્ફરના સ્ટુડન્ટ, તો એમાં બી છ આવે છે, બરાબર। તો એના બે બે ચાર બે છ, એ રીતે અહીંયા બી એક બે ત્રણ ચાર, એક બે ત્રણ ચાર પાંચ છ, અહીંયા બી શું થશે બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને દ્વિબંધની રચના થતી હશે, બરાબર। બે બે ચાર, બે છ અને બે આઠ, અને અહીંયા શું થતું હશે કે અહીંયા દાન કરવામાં આવતું હશે, બરાબર, અને સંવર્ગ સહસંયોજક બંધની રચના થઈ હશે। હવે અહીંયા તમે જુઓ મારે સલ્ફર ઓક્સિજન જે છે તેને આપણે પહેલાં ક્રમ આપી દઈએ, બરાબર। તો હું ક્રમ આપું તો સલ્ફર પરમાણુને એક, આ ઓક્સિજન પરમાણુને બે, અને આને આપીએ આપણે ત્રણ, ઓકે। હવે અહીંયા જુઓ શું કરીએ, તો સલ્ફરનો ફોર્મલ ચાર્જ મારે શોધવો છે, બરાબર। તો સલ્ફરનો ફોર્મલ ચાર્જ શું આવશે નિયમનિષ્ઠ ભાર, તો સલ્ફર પરમાણુ જે છે એનો ફોર્મલ ચાર્જ, તો જુઓ એનો ફોર્મલ ચાર્જ શું આવે, તો મુક્ત અવસ્થામાં, બરાબર છે, સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન વી માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા એટલે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન માઇનસ વન બાય ટુ બોન્ડ શેર ઇલેક્ટ્રોન એટલે કે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા। સલ્ફરને મેં લીધું છે સ્ટુડન્ટ, બરાબર છે। હવે એમાં તમે જોઈ શકો છો કે એની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય સ્ટુડન્ટ, તો તમે જાણી શકો છો કે સલ્ફરની સંયોજકતા કક્ષામાં છ ઇલેક્ટ્રોન હોય છે। હવે એમાં અબંધકારક ઇલેક્ટ્રોન તમને કેટલા દેખાય છે, તો આ જુઓ એક અને આ બે, તો અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા લખીશું બે। હવે અહીંયા જુઓ બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા લખવાની છે, બંધકારક ઇલેક્ટ્રોન કેટલા, તો જો સલ્ફરની બાજુમાં તમને ત્રણ બંધ દેખાય છે, કેટલા બંધ દેખાય છે સ્ટુડન્ટ, ત્રણ બંધ, તો એક બંધ બે ઇલેક્ટ્રોનનો બનેલો હોય એટલે સલ્ફરની આજુબાજુ બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેટલી આવશે, છ, ઓકે। તો હવે આન્સર શું આવશે સ્ટુડન્ટ જુઓ, તો જો બે તાળી છ એટલે સિક્સ માઇનસ ટુ માઇનસ થ્રી એટલે સિક્સ માઇનસ ફાઇવ ઇઝ ઇક્વલ ટુ પ્લસ વન, એટલે સલ્ફર ઉપર કેટલો ચાર્જ સ્ટુડન્ટ, પ્લસ વન, ઓકે। હવે આપણે જોઈએ કોનો ફોર્મલ ચાર્જ, તો કે બીજા જ્યાં બીજો નંબર આપેલો છે ઓક્સિજન પરમાણુનો એનો, તો ઓક્સિજન પરમાણુનો ફોર્મલ ચાર્જ, ચલો એમાં બી સેમ આ જ સૂત્ર લખી દઈએ આપણે। હવે ઓક્સિજન પરમાણુની બી સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે મુક્ત અવસ્થામાં, છ, તો છ। ચલો અહીંયા કેટલા તમને અબંધકારક ઇલેક્ટ્રોન દેખાય છે, જો
बंधकारक अबंधकारक अने युग्मित अने अयुग्मित एमा प्लीज कन्फ्यूज ना थता। युग्मित एटले शू तो के बे इलेक्ट्रॉन होय एटले युग्मित एटले के एक जोड़ इलेक्ट्रॉन। अयुग्मित एटले शू तो के एक ही संख्या में इलेक्ट्रॉन होय एक होय बराबर एने अयुग्मित इलेक्ट्रॉन कहे। अबंधकारक इलेक्ट्रॉन एटले शू के जे बंध बनावामां उपयोगी थता नथी ते। बंधकारक इलेक्ट्रॉन एटले शू तो के जे बंध बनावामां उपयोगी थाय छे। ओके हवे अहीं जो अबंधकारक इलेक्ट्रॉन की कुल संख्या पूछी छे। आ ऑक्सिजन परमाणु छे एमां तमे जोई सको छो के इलेक्ट बंध बनावामां कया इलेक्ट्रॉन उपयोगी नथी थया तो आ एक आ बे आ तण अने आ चार तो अहीं आवशे चार माइनस वन बाय टू। चलो बंध बनावामां केटला उपयोगी थया छे तो के बे बंध छे एनो अर्थ के कुल चार इलेक्ट्रॉन नो उपयोग बंध बनावामां थयो छे। ओके तो बे दू चार तो सिक्स माइनस चार माइनस बे तो सिक्स माइनस सिक्स इज इक्वल टू जीरो। तो ऑक्सिजन परमाणुनो फॉर्मल भार शू आवे छे काल्पनिक भार आवे छे जीरो। અહીંયા જુઓ સ્ટુડન્ટ જે ફોર્મલ ભાર છે એના પરથી તમે જોવા મળશે એક વસ્તુ કોમન શું તો કે તમારો પરમાણુ કે તમારો જે અણુ છે બહુ પરમાણુય અણુ એ કેવી રીતે તટસ્થ થાય છે। ઓકે આ પ્લસ વન છે તો આ માઇનસ વન ઝીરો થઈ જાય આ ઝીરો છે। હવે અહીંયા જુઓ એ જ રીતે જોઈએ આપણે ત્રીજા ઓક્સિજન પરમાણુનો ફોર્મલ ચાર્જ। ચલો ત્રીજા ઓક્સિજન પરમાણુનો નિયમનિષ્ઠ ભાર શું આવશે તો ત્રીજા ઓક્સિજન પરમાણુને નિયમનિષ્ઠ ભાર ફરીથી એ જ સૂત્ર વી માઇનસ એલ માઇનસ વન બાય ટુ ઇન્ટુ એસ। ચલો મુક્ત અવસ્થામાં ઇલેક્ટ્રોનની સંખ્યા છ। ચલો અહીંયા તમને કેટલા અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા દેખાય છે જે બંધ બનાવવામાં ઉપયોગી નથી થતા તેવા ઇલેક્ટ્રોન તો કે એક બે ત્રણ ચાર પાંચ અને છ તો લોન પેર ઇલેક્ટ્રોન છ। માઇનસ વન બાય ટુ બંધ કેટલો છે ઓક્સિજન પરમાણુની બાજુમાં એક બંધ છે એક બંધ બનાવવા માટે કેટલા ઇલેક્ટ્રોન યુઝ થાય બે તો બે બે નીકળી જશે તો સિક્સ માઇનસ સિક્સ એટલે ઝીરો। એ ત્રીજા ઓક્સિજન પરમાણુ જે છે એ ત્રીજા ઓક્સિજન પરમાણુ પર ચાર્જ કેટલો ફોર્મલ ચાર્જ ઝીરો આવે। એ જ રીતે આપણે નાઇટ્રોસિલ ક્લોરાઇડની લુઇસ રચના નીચે પ્રમાણે લખીએ તો નાઇટ્રોસિલ ક્લોરાઇડ એનો સી એલ એમાં કેટલા પરમાણુઓ છે ત્રણ નાઇટ્રોજન ઓક્સિજન અને ક્લોરિન। ઓકે હવે અહીંયા જુઓ નાઇટ્રોસિલ ક્લોરાઇડની લુઇસ બિંદુ રચનામાં એન ઓ સી એલ એમાં નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધની રચના થાય છે અને નાઇટ્રોજન અને જે ક્લોરિન છે બરાબર એની વચ્ચે શું થાય છે સ્ટુડન્ટ સંવર્ગ સહસંયોજક બંધની રચના થાય છે। ઓકે હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ નાઇટ્રોસિલ ક્લોરાઇડની લુઇસ બિંદુ રચના આ છે નાઇટ્રોસિલ ક્લોરાઇડની લુઇસ બિંદુ રચના। હવે આપણે આને એક બે ત્રણ એવો નંબર આપી દઈએ। ઓકે તો ઓક્સિજનનો એક નાઇટ્રોજનનો બે ક્લોરિનનો ત્રણ। ચલો એક બે ત્રણ નંબર તમે કોઈ પણ રીતે આપી શકો છો આ આપણને ફક્ત ફોર્મલ ચાર્જ શોધવામાં ઇઝી પડે એટલા માટે આપણે એક બે ત્રણ નંબર આપવાનો છે। એમાં આપણે જોઈએ ઓક્સિજનનો ફોર્મલ ચાર્જ ઓક્સિજન પરમાણુનો ફોર્મલ ચાર્જ। ચલો સૂત્ર લખીએ વી માઇનસ એલ માઇનસ વન બાય ટુ એસ। હવે એમાં તમે જુઓ ઓક્સિજન પરમાણુનો ફોર્મલ ચાર્જ શું આવશે તો વેલેન્સ બોન્ડ મુક્ત પરમાણુની અવસ્થામાં સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન ઓક્સિજનના તમને હવે ખબર પડી જ ગઈ હશે છ। ચલો એમાં અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી દેખાય તો મને દેખાય છે એક બે ત્રણ અને ચાર અહીંયા લખો ચાર માઇનસ વન બાય ટુ। ઓક્સિજનની બાજુમાં કેટલા બંધ છે સ્ટુડન્ટ તો કે બે એક અને બે બે બંધ એટલે કેટલા ઇલેક્ટ્રોન એ બંધ બનાવવામાં ઉપયોગી થયા ચાર કારણ કે બે ઇલેક્ટ્રોન દ્વારા એક બંધ બને। ઓક્સિજનની બાજુમાં બે બંધ છે એટલે એમાં કેટલા ઇલેક્ટ્રોન છે કુલ ચાર તો બે દુ ચાર સિક્સ માઇનસ ચાર માઇનસ બે તો સિક્સ માઇનસ સિક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ઓક્સિજન પરનો ફોર્મલ ભાર। હવે અહીંયા જો નાઇટ્રોજન પરમાણુનો ફોર્મલ ચાર્જ નાઇટ્રોજન પરમાણુનો ફોર્મલ ચાર્જ શું આવશે સ્ટુડન્ટ
तो एमां तमे जोई सको छो वी माइनस एल माइनस वन बाय टू एस नाइट्रोजन परमाणु छे स्टूडेंट एनी संयोजकता कक्षा में केटला इलेक्ट्रॉन होय पांच ओके माइनस एमां अबंधकारक इलेक्ट्रॉन केटला देखाय छे अहींया तमने बे माइनस वन बाय टू एनी आजूबाजू त्रण बंध छे एटले कुल केटला इलेक्ट्रॉन यूज थया हशे बंध बनावामां छ ओके तो फाइव माइनस टू बेतालीस छ माइनस थ्री तो फाइव माइनस फाइव इज इक्वल टू जीरो नाइट्रोजन परमाणु उपरनो भी काल्पनिक एटले के फॉर्मल चार्ज केटलो जीरो क्लोरीन परमाणु लईए त्रीजो तो क्लोरीन परमाणु नो फॉर्मल चार्ज नियमनिष्ठ भार केटलो थाय वी माइनस एल माइनस वन बाय टू एस एटले के चलो मुक्त अवस्था में संयोजकता कक्षाना इलेक्ट्रॉन क्लोरीन में केटला होय छे स्टूडेंट सात होय माइनस अबंधकारक इलेक्ट्रॉन केटला देखाय छे तो एक बे त्रण चार पांच छ माइनस वन बाय टू चलो बंधकारक इलेक्ट्रॉन केटला देखाय छे स्टूडेंट मने तो देखाय छे बे एक ज बंध छे एटले तो सेवन माइनस सिक्स माइनस वन एट के सेवन माइनस सेवन इज इक्वल टू जीरो तो क्लोरीन परमाणु जे छे एनो पण फॉर्मल चार्ज केटलो छे जीरो छे तो स्टूडेंट्स आ रीते तमने कोईपण संयोजन आपेलू होय अथवा तो बहुपरमाणवीय अणु आपेलू होय एनो तमारे पहला लुईस बिंदु रचना लखवानी एमां तमने खबर होवी जोईए कि कया परमाणुओं वच्चे द्विबंधनी भागीदारी थयेली छे कया बे परमाणुओ एकबीजा साथे एकल बंध बनावे छे कया बे परमाणु एकबीजा साथे संवर्ग सहसंयोजक बंध बनावे छे एटले के लुईस बिंदु रचना तमे आवडती होय तो तेनो उपयोग करी अने तमे इजीली फॉर्मल चार्ज शोधी सको छो कारण के एमां कशुं ज नथी जे परमाणु आपेला होय एना मुक्त अवस्था में संयोजकता कक्षाना इलेक्ट्रॉन खबर होवा जोईए तेमज जे तमे लुईस बिंदु रचना लखशो एमां तमने अबंधकारक इलेक्ट्रॉन અને બંધકારક ઇલેક્ટ્રોન દેખાઈ જશે તો એનો ઉપયોગ કરીને તમે દરેક વ્યક્તિગત જે પરમાણુઓ હોય છે તે વ્યક્તિગત પરમાણુઓનો ઇઝીલી ફોર્મલ ચાર્જ શોધી શકો છો.